છે તમારું. સર, ડાયાબિટીસ જેવા જે રોગો હોય છે, અમુક વાર એવું હોય કે કોઈ પણ સર્જરી અથવા તો કોઈ પણ નાનું મોટું ઓપરેશન કરાવવું હોય તો ડાયાબિટીસથી પીડાતા જે લોકો હોય એને ઓપરેશનની પહેલી પ્રાયોરિટી અથવા તો એ સજેસ્ટ નથી કરતા ડૉક્ટર. તો જે વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ આ સર્જરી પહેલાં તો એ કરાવી શકે, અને જો હા તો એ સર્જરીથી તેમાં કોઈ ફરક પડતો હોય છે ખરો? સી, ડાયાબિટીસ અત્યારે હે ને બહુ જ મોટો સ્વરૂપ લઈ ચૂક્યો છે, અને આપણે કહી શકીએ કે ઇન્ડિયામાં કદાચ ડાયાબિટીસ પેશન્ટનો આંકડો વર્લ્ડમાં હાઈએસ્ટ હશે. તો ડાયાબિટીસ જેના હોય એના માટે આ સર્જરી વરદાન સ્વરૂપે છે, જેનાથી ડાયાબિટીસ જતું જ રહે છે ફોર ધ ટાઈમ બિંગ. એનો ડાટા બહુ ડિટેલમાં છે, પર આપણે એમ વાત કરીએ કે બહુ જૂનું ડાયાબિટીસ હોય તો તમારા ગોળીઓ ઓછી થઈ જાય, ડાયાબિટીસ કંટ્રોલમાં આવે અથવા ગોળીઓ બંધ થઈ જાય. અને જે 4-5 વર્ષ જૂનું ડાયાબિટીસ હોય તો એ ડાયાબિટીસ તો મેં જોયું છે કે જતું જ રહે છે ફોર ધ ટાઈમ બી. તો ડાયાબિટીસને રોગને તમે સાધ્ય કરી શકો. અત્યારે ખાલી આપણા પાસે એક જ ઓપ્શન છે, એ છે ડાયાબિટીસ સર્જરી કે બેરિયાટ્રિક સર્જરી.